જય માતા જય મંગલ માધે માધે. અને આપણે જો અત્યારે નીકળી ગયા છીએ, હાઈવે રોડ છે અમારે સોમનાથ ઓળો, તો આપણે જવાનું છે સીધું પપાડા. અને આજે કિરપાલભાઈ એની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે આર્મીમાં, તમારા મિત્ર છે એના દીકરા છે, તો આપણે ખાસ કરીને જવાનું છે અને એનું સ્વાગત છે. તો આપણે ફટાફટ નીકળીએ અને જઈએ આપણે સીધા પપાડા જઈને. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું અમારે લાલભાઈ જો અમારા મેનેજર છે ને આ અમારો ભાઈ બન છે, તો આપણે ફટાફટ નીકળીએ સીધા જઈએ. સોમનાથ વાળો ફટાફટ હવે સીધા મળીશું આપણે બપાડા જઈને. અત્યારે કારણ કે પટ્ટી રોડ છે સડી ગયા છે અને બપાડા બધું થોડુંક જાગવું છે, હાઈવે રોડ આપણે આ સાઈડ રહી ગયો અને અહીંયા એક બપાડાનું પાટિયું પડે, તો બસ જુ તો કાંઈ નહીં અને ફટાફટ જઈએ આપણે. થઈ ગયું છે મોડું ને નીકળી જાય. કેમ લાલભાઈ મોડું થઈ ગયું ભાઈ, નીકળે એવા કે નહીં? ઓ હાલો જઈએ આપણે વિડીયોમાં કરીને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલ પર. ઓ આપણે અત્યારે બપોરા ફાઇનલી પહોંચી ગયા છીએ અને જો આ રીતનું કંઈક છે, કારણ કે અહીંયા ડીજે વાગે છે એટલે આપણે કોપીરાઇટ આવે એટલે આપણે આગળ જઈને થોડું કરી નાખ્યું છે. તો આ રીતનું કંઈક છે ને, બહુ મસ્ત આયોજન છે, જોરદાર આયોજન છે જોવો તમે. અને કારણ કે અમારા લાલભાઈ ગાડી સવારીમાં છે અને એમ આગળ આગળ છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. તો બસ ચાલો કારણ કે 12 મહિનાની ટ્રેનિંગ પૂરી કે આવ્યા છે અમારે ભરતભાઈના દીકરા, તો જો કેટલું પબ્લિક છે અને પાછળ પણ ઘણી ફોર વ્હીલો ને એવું બધું છે, કારણ કે 500 જેટલું છે આજે અને ટ્રેનિંગ પૂરી કરીને એવા એની તો આપણે જોઈ લઈએ. વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો, મજા આવશે તમને. અને પબ્લિક જોવો કેટલું છે, એટલી પાછળ ફોર વ્હીલો પણ એટલી છે
તો બસ બીજું તો કાંઈ નહીં. અને જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને, અને નવો હો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. તો ચાલો બાય. માતૃભૂમિની ભૂમ પર અને આનું સૌથી પહેલું પાયાનું કામ, સિંચનનું કામ જો કોઈ કરતી હોય તો માતૃ સંસ્થા જેના આંગણે તમે બધા અત્યારે બેઠા છો, જે માતૃ સંસ્થા કિરપાલભાઈ ની પણ છે અને પોતે પણ અહીંયા અભ્યાસ કર્યો છે, તો શિક્ષકોને પણ એક ગર્વ થાય કે અમારો વિદ્યાર્થી એ આટલો આગળ ગયો, એક નોકરીએ લાગ્યો, ગર્વની વાત છે. હું એક શિક્ષક તરીકે એમ કહું છું કે મારો વિદ્યાર્થી જ્યારે આગળ વધે ત્યારે મને જે ગર્વ થાય, એ ગર્વની લાગણી ગ્રામજનોની સાથે સાથે શિક્ષકોએ વ્યક્ત કરી. બપાડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ કીધું કે અમારો વિદ્યાર્થી જ્યારે નોકરીએ લાગ્યો હોય તો અમારે એને અભિવાદિત કરવો છે, અમારે એને સન્માનિત કરવો છે, અને એની માટે સમગ્ર સ્કૂલ જેને સરસ મજાનું આયોજન કર્યું છે. ત્યારે હું વિનંતી કરું એસએમસી અધ્યક્ષ બબાડાના અને સ્કૂલના આચાર્યશ્રીને કે તેઓ કિરપાલભાઈને અભિવાદિત કરવા માટે આવે અને સૌથી પહેલા તેમને અભિવાદિત કરે એસએમસી અધ્યક્ષ શ્રી આચાર્યશ્રી. જેમ શાળા પરિવાર છે, શાળા પરિવાર પૂર્ણ કર્યા પછી હાઈસ્કૂલ અને હાઈસ્કૂલ પૂર્ણ કર્યા પછી એક એવા સ્ટેજની જરૂર પડે છે કે જ્યાંથી તે નોકરીની જે સફળતા છે ત્યાં સુધી પહોંચી શકે. હવે આની અંદર ખૂબ મહત્વની ભૂમિકા ભજવનારું આપણી એક એવી સંસ્થા કે જેની અંદર આપણા સૌના સહયોગથી, સહિયારા સહયોગથી એક એવું સ્ટેજ ઊભું કરવામાં આવ્યું છે, એક એવું સ્થાન આપવામાં આવ્યું છે જ્યાંથી બાળકો નોકરી સુધી પહોંચે છે. એ પ્રયાસની અંદર સમગ્ર સમાજનો ફાળો છે અને એના લીધે આજે 205 વિદ્યાર્થીઓ ત્યાં નોકરીની તૈયારી કરી રહ્યા છે અને એ સ્થળ એટલે આપણી બોડી. કિરપાલભાઈએ પણ પોતાની નોકરી પ્રાપ્ત કરવા માટેના સમય સુધી આપણી બોર્ડિંગનો સહારો લીધો, ત્યાં ભણ્યા, તેઓએ તૈયારી કરી અને ખૂબ સરસ પ્રકારની મહેનત તમામ ટ્રસ્ટીશ્રીઓ, ત્યાંના રેક્ટર્સ અને તમામ મિત્રોના સહયોગથી, સંપૂર્ણ સહયોગથી તેઓ આ નોકરી સુધી પહોંચી શક્યા. જ્યારે આપણે કહીએ ને નસીબની આડી પાંદડું હોય એમ, કઈ બાબતથી તમને સૌથી વધારે ફાળો તમારી નોકરીમાં છે તે આપણે નક્કી ન કહી શકીએ, પરંતુ એવું ચોક્કસપણે કહી શકીએ કે આજે જે આપણા સમાજની બોર્ડિંગ છે તેનું સૌથી સારામાં સારું યોગદાન એ આપણા બાળકોને નોકરીએ લગાડવા માટે છે. અને એના માટે એકવાર જોરદાર તાળી આપણે તમામ સભ્યો અત્યારે કરીએ કે બહુ ખૂબ સરસ મજાનું કામ અત્યારે થઈ રહ્યું છે. 4,000 રૂપિયા એક મહિનાના છે. આપણે કોઈ સિટીમાં ઘણા બધા રહે છે અને ખબર છે કે 4,000 રૂપિયે ખાલી ભાડે કોઈ રહેવા મળતું નથી, એની જગ્યાએ 4,000 રૂપિયામાં સવારનો સરસ મજાનો પૌષ્ટિક નાસ્તો, બપોરનું અને સાંજનું જમવાનું, આ તમામ વ્યવસ્થા પછી અત્યારે સમાજના વડીલોએ, આગેવાનોએ એક સરસ મજાની એક પહેલ કરી કે ભાઈ આપણા બાળકો અલગ અલગ જગ્યાએ જાય છે, ઘણા બધા એવા સારા સારા એકેડેમીઓ છે, સારા સારા એવા લેક્ચરરો છે કે જે ખૂબ સરસ ભણાવે છે, પરંતુ એના સુધી પહોંચવું દરેક માટે શક્ય ન હોય
તો આપણી બોર્ડિંગ ની અંદર અત્યારે ગામડામાંથી આવવા વાળો બાળક છે તે રીઝનિંગ અને ગણિતમાં ઘણા અંશે નબળો હોય છે. તો તમામ પરીક્ષાની અંદર સૌથી મહત્વની વસ્તુ તો ગણિત ને રીઝનિંગ છે. તો એના માટે સારામાં સારી એક એકેડેમી છે, જે વ્યક્તિ છે એને હાયર કર્યા અને એને નક્કી કરીને આજે દર 2 કલાક દરરોજ એ આપણી બોર્ડિંગ ની અંદર આવી અને આપણા તમામ બાળકોને ભણાવે છે. આપણો સમાજ એનાથી ઘણા અંશે ઘણી વખત માહિતગાર નથી હોતો અને એ બહુ, હું તો એમ કહું છું કે સાંજનો સમય રાખ્યો ને એ તમારી લોકો માટે બહુ બહુ સરસ કર્યું છે આયોજન. એનું કારણ છે, સાંજનો સમય મોટા ભાગે છોકરાઓ માત્ર ને માત્ર મોબાઈલમાં વિતાવતા હોય છે, એના જગ્યાએ આ 2 કલાકનો જે સમય છે એ બાળકો માટે ખૂબ સરસ સાબિત થશે. તો આ તબક્કે હું વડીંગના ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરું કે તેઓ અભિવાદિત કરવા માટે આવે અહીંયા. તમામ ટ્રસ્ટીશ્રીઓ વધારે કે તેઓ કૃપાલભાઈને અભિવાદિત કરે અને તેઓ પણ માતૃસંસ્થાનો ઋણ છે અદા કરે. આપણે ભૂખ્યા થયા છીએ પણ તાળીયું તો ભૂખી છે, હારો હાર કાર્યક્રમ નહીં છે. અહીંયા બધા બલિયાર સમાજના આગેવાનો બધા અહીંયા આગેવાનો સૌ અહીંયા બધા છે. Thank you.